નમસ્કાર, આપનું હાર્દિક સ્વાગત છે એજ્યુકેશન ગુજરાતી ચેનલમાં. આજે આપણે ધોરણ ત્રીજાના સામાન્ય જ્ઞાન વિશેનો નવમો પાઠ આપણી આસપાસના કેટલાક વાહનો વિશેની માહિતી મેળવશું. તો અહીં આપણા આસપાસના કેટલાક વાહનોના ચિત્ર આપેલ છે. દરેક ચિત્ર ઓળખી વાહનનું નામ બોક્સમાંથી પસંદ કરી ખાલી જગ્યા લખવાની છે. તો આ પહેલું ચિત્ર દેખાય છે, એ છે ટેલર, માલ સામાન લઈ જવા માટે. બીજું ચિત્ર છે આગ બોમ્બો. ત્રીજું ચિત્ર છે ઓઇલ ટેન્કર. ચોથું ચિત્ર છે ફરતું દવાખાનું. પાંચમા ચિત્રમાં છે પોલીસ વાન. છઠ્ઠા ચિત્રમાં છે ટોઈંગ વાન. ટોઈંગ વાન એટલે જ્યારે તમારે વાહન હોય એ બગડી ગયું હોય ત્યારે એને લઈ જવા માટે ટોઈંગ વાન. એના પછી ચિત્ર છે સાતમામાં દેખાય છે ટ્રેક્ટર, અને આઠમા ચિત્રમાં દેખાય છે ક્રેન. નવમા ચિત્રમાં દેખાય એમ્બ્યુલન્સ. દસમા ચિત્રમાં દેખાય છે ટેન્ક છે. અગિયારમા ચિત્રમાં રોડ રોલર. બારમા ચિત્રમાં પોસ્ટની વાન. તેરમા ચિત્રમાં ટેમ્પો, અને ચૌદમા ચિત્રમાં દેખાય છે બુલડોઝર. હવે સ્વાધ્યાયના પ્રશ્નો જોઈએ કે બોક્સમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી મને ઓળખી મારું નામ કહો. પહેલું, મારો ઉપયોગ આગ બુજાવવા માટે થાય તો છે આગ બોમ્બો. બીજું, મારો ઉપયોગ યુદ્ધમાં થાય તો છે ટેન્ક. ત્રીજું, હું રસ્તો બનાવવા માટે ઉપયોગી છું તો રોડ રોલર. ચોથું, હું ટપાલ લાવવા લઈ જવા ઉપયોગી છું, પોસ્ટ વાન. પાંચમું, મારો ઉપયોગ વાહન ખેંચી જવા થાય છે તો છે ટોઈંગ વાન. છઠ્ઠું, હું દર્દીને દવાખાને લઈ જવા ઉપયોગી છું તો છે એમ્બ્યુલન્સ. પ્રશ્ન બીજો, નીચે આપેલા દરેક વાહનોના ખોટા શબ્દ પર છેકો મારી મારું વાક્ય સાચું બનાવો. પેલું છે ખેતર ખેડવા ટ્રેક્ટરનો ઉપયોગ થાય. બીજું, મોટા ટ્રક જેવા વાહનો સાથે માલ વગેરે ખેંચવા ટેલરનો ઉપયોગ થાય છે. ત્રીજું, વસ્તુને ઊંચકવા ક્રેનનો ઉપયોગ થાય છે. ચોથું, પોલીસ વાનમાં પોલીસ હોય છે. પાંચમું, ઓઇલ ટેન્કરમાં પેટ્રોલ કે ડીઝલ હોય છે. છઠ્ઠું, માલસામાન લઈ જવા માટે ટેમ્પો વપરાય છે. સાતમું, ઇમારત તોડવી પાડવા માટે બુલડોઝર વપરાય છે. આઠમું, દર્દીને તાત્કાલિક સારવાર માટે ફરતું દવાખાનું ઉપયોગી છે. ત્રીજું છે, નીચે આપેલા વાહનોને ચિત્રમાં જોઈ ખૂટતા અક્ષરો મૂકી નામ પૂર્ણ કરો. તો આ છે આગ બોમ્બો, રોડ રોલર અને ટોઈંગ વાન. હવે નીચેના ચિત્રમાં રંગ પૂરવાના છે, બરાબર. આ ટ્રેક્ટરના ચિત્રમાં રંગ પૂરવાના છે દરેક વિદ્યાર્થીએ. તો આ આપણે ધોરણ ત્રીજાના સામાન્ય જ્ઞાન વિષયનો નવમો પાઠ, વાહનોને લગતી માહિતી હતી આ પાઠમાં. જોતા રહો એજ્યુકેશન ગુજરાતી અને શીખતા રહો. થેન્ક યુ, આભાર.